नमस्कार विद्यार्थी मित्रों, गया विडियो लेक्चर में आपणे अंतराल विषय भण्या हता। तेमा बे प्रकार हता अंतरालना, सवृत अंतराल अने विवृत अंतराल, बराबर। हवे एनी आगळ थोड़ीक माहिती अने एनो उपयोग पण जोशुं। तो एना पहेला आपणे थोड़ीक माहिती मेळवी लईए ग्रेटर धेन अने लेस धेन विषे। ग्रेटर धेन अने लेस धेन मळ्युं, चालो। ग्रेटर धेन अने लेस धेन एटले शुं? अने ग्रेटर धेन ओर इक्वल टू अने लेस धेन ओर इक्वल टू एटले शुं एनी माहिती मेळवी लईए, बराबर। तो मानो के कोई एक संख्या रही, ई ए करता मोटी छे, एक्सनी किंमत ए करता मोटी छे, तो शुं करवू पड़शे? आपणे ग्रेटर धेन करवू पड़े। आपणे ग्रेटर धेन करवू पड़े एटले जेना तरफ बे पाखिया होय ए किंमत मोटी कहेवाय, अने जेना ऊपर कोणी होय, आ कोणीनो भाग होय, ए संख्या नानी होय, अने जेना ऊपर आ बे भाग आवेला होय ए संख्या शुं होय? मोटी कहेवाय। तो आने वंचाय एक्स ग्रेटर धेन ए। ग्रेटर धेन एटले केम के ग आकारनું થાય છે એટલા માટે, બરાબર। ગ આકારનું થાય છે એટલે ગ્રેટર ધેન, અને અહીંયા લ આકારનું થાય છે એટલે લેસ ધેન, અને અહીંયા ગ આકારનું થાય છે એટલે ગ્રેટર ધેન। એટલે આને ગ્રેટર ધેન વપરાય છે, આને લેસ ધેન વપરાય છે, બરાબર। તો આને ગ્રેટર ધેન કહેશું, આને લેસ ધેન। તો આપણે અહીંયા લખ્યું એક્સ ગ્રેટર ધેન એ, એક્સ ગ્રેટર ધેન એ, આનો મતલબ શું થાય? કે આપણે જોવાનું એક્સ ગ્રેટર ધેન એ છે તો કોણી કઈ સાઈડ છે? એની સાઈડ છે, આ કોણીવાળો ભાગ એની સાઈડ છે, અને બે પાંખિયાવાળો ભાગ કેની સાઈડ છે? એક્સ તરફ છે। તો જે બે પાંખિયાવાળો ભાગ હોય એ મોટો હોય અને કોણીવાળો ભાગ નાનો હોય, તો આને શું લખશું? કે એક્સ, એક્સની કિંમત શું થશે? એ કરતાં મોટી છે, આ રીતનું લખાય। શું લખાય? એક્સની કિંમત એ કરતાં મોટી છે એવું લખાય, બરાબર। તો એક્સ ગ્રેટર ધેન એ, એનો મતલબ કે એક્સના બે પાંખિયા છે તો એ મોટી કિંમત હોય, અને જેના ઉપર કોણી હોય એ નાની કિંમત હોય। તો એક્સની કિંમત શું લખશું? એ કરતાં મોટી છે તેમ લખશું। કે આ એક્સ કઈ કિંમતનું ધારણ કરશે? કે એ કરતાં મોટી કિંમતનું ધારણ કરશે, એટલે એને એક્સ ગ્રેટર ધેન એ લખાય, બરાબર। ચલો એ જ રીતે એક્સ લેસ ધેન એ લખીએ, એક્સ લેસ ધેન એ લખીએ, તો આનો મતલબ શું થશે? કે એક્સની કિંમત રહી એ એ કરતાં કેવી થશે? નાની થશે। કેમ કે એક્સ આગળ જો કોણી છે અને એ આગળ બે પાંખિયા છે, બરાબર। તો જે બે પાંખિયા હોય એ મોટી હોય, તો અહીંયા એ મોટા થશે, એક્સ નાના થશે। તો એક્સની કિંમત કેવી ધારણ કરશે? તો એક્સની કિંમત રહી એ શું ધારણ કરશે? એ કરતાં નાની છે, એક્સની કિંમત એ કરતાં નાની છે, બરાબર। તો અહીંયા શું વંચાશે? એક્સ ગ્રેટર ધેન એ, એટલે એક્સ ગ્રેટર ધેન એ, આને વંચાય આ રીતે, એક્સ ગ્રેટર ધેન એ, એક્સ ગ્રેટર ધેન એ, બરાબર। કેમકે ગ આકારનું છે એટલે ગ્રેટર ધેન વપરાય, એટલે કે એક્સની કિંમત એ કરતાં મોટી છે, આનો મતલબ આવો થશે। અને અહીંયા એક્સ લ આકારનું બને છે, તો આને શું વંચાય? એક્સ લેસ ધેન એ, એટલે કે એક્સની કિંમત રહી એ કરતાં નાની છે તેમ કહેવાય, બરાબર। એક્સની કિંમત એ કરતાં નાની છે તેમ કહેવાય। ચલો આ બે વસ્તુમાં ખબર પડી જાય, અહીંયા એક્સ ગ આકારનું બને છે તો ગ્રેટર ધેન એ, એક્સ ગ્રેટર ધેન એ, આનો મતલબ શું થાય? કે એક્સની કિંમત એ કરતાં મોટી છે, અને અહીંયા એક્સ લેસ ધેન એ, એટલો લેસ ધેન એ છે, તો એનો મતલબ શું થાય? એક્સની કિંમત એ કરતાં ઓછી છે તેમ કહેવાય, બરાબર છે। અને હવે આપણે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ લઈએ,
एक्स ग्रेटर देन ऑर इक्वल टू ए, એટલે એનો મતલબ શું થશે? ચલો, બે પાંખિયાવાળી કિંમત મોટી હોય, કોણીવાળી કિંમત નાની હોય, એટલે એક્સની કિંમત શું થશે? એ કરતાં તો મોટી થશે જ, પણ એ બરાબર પણ હોઈ શકે. આનો મતલબ શું થશે? એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ શું થાય? એક્સની કિંમત એ જેટલી અથવા એ કરતાં વધારે છે. આનો મતલબ આ રીતનો બોલાશે. ચાલો, ને અહીંયા લખવું હોય તો શું લખશું? એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, આવું લખાશે. એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, આનો મતલબ એવો થાય, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ. આ ગ્રેટર ધેન અને આ ઇક્વલ ટુ એ, તો આનો મતલબ શું થશે? કે એક્સની કિંમત જે છે એ એ કરતાં કેવી છે? ગ્રેટર ધેન છે એટલે મોટી છે, કેમ કે એ બાજુ કોણી છે અને એક્સ બાજુ બે પાંખિયા છે, તો એક્સ મોટી થાય, એ નાની થાય. તો આ શું વંચાય? એક્સની કિંમત રહી એ એ કરતાં મોટી છે અથવા આ બરાબર છે, તો એનો મતલબ કાં તો એક્સની કિંમત એ બરાબર છે, કાં એક્સની કિંમત એ કરતાં મોટી છે, આવું વંચાય. તો અહીંયા લખીએ તો શું લખાશે? કે એક્સની કિંમત એ કરતાં મોટી છે અથવા એ જેટલી જ છે, આવું વંચાશે. બરાબર, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ થશે કે એક્સની કિંમત એ કરતાં મોટી છે અથવા એ જેટલી છે, કાં એક્સ બરાબર એ છે, કાં એક્સની કિંમત એ કરતાં મોટી છે. આ બેમાંથી એક હોઈ શકે, જો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો. ચાલો કમ્પ્લીટ. તો એક્સ ગ્રેટર ધેન એ એટલે કે એક્સની કિંમત એ કરતાં મોટી થાય, જેની બાજુ કોણી હોય નાની કિંમત કહેવાય, જેના બાજુ પાંખિયા હોય મોટી કિંમત કહેવાય, અને જેને બાજુ કોણી હોય એ નાની કિંમત કહેવાય. તો એક્સની કિંમત એ કરતાં વધારે થશે. અહીં એક્સ લેસ ધેન એ છે તો એક્સની કિંમત એ કરતાં નાની થશે, એક્સની કિંમત એ કરતાં મોટી થશે ગ્રેટર ધેન હોય ત્યારે, અને એક્સની કિંમત લેસ ધેન આવે તો એક્સની કિંમત એની કિંમત કરતાં નાની થશે. બરાબર, અને એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ આવે તો શું થશે? કે એક્સની કિંમત એ કરતાં મોટી છે અથવા એ જેટલી જ છે, આવું વંચાય. બરાબર, હવે બીજું, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, ચલો લ આકારનું છે એટલે લેસ ધેન કહેવાય. તો એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, આનો મતલબ શું થશે? કે એક્સની કિંમત એ કરતાં નાની છે, એ કરતાં નાની છે અથવા એ જેટલી જ છે. બરાબર, એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ શું થશે? કે એક્સની કિંમત એ કરતાં નાની છે, એક્સની કિંમત એ કરતાં નાની છે અથવા એ જેટલી જ છે, કેમ કે ઇક્વલ ટુ છે તો એ જેટલી જ છે, એમ વંચાય. બરાબર છે. ચાલો, તો આ તમને ગ્રેટર ધેન અને લેસ ધેનની માહિતી અહીંયા તમને મળી. ગ્રેટર ધેન એટલે જેના કરતાં મોટી થઈ જશે, અને લેસ ધેન હોય તો એના કરતાં નાની થઈ જશે, અને ઇક્વલ ટુ હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ના કરતાં મોટી અથવા જેટલી, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય તો ના કરતાં નાની અથવા જેટલી. બરાબર, ચાલો, તો આ ગ્રેટર ધેન અને લેસ ધેન તમે દસમામાં પણ આ ભણ્યા હશો. બરાબર છે. ચાલો, તો આ એક કમ્પ્લીટ યાદ રાખજો, કેને ગ્રેટર ધેન કહેવાય, કેને લેસ ધેન કહેવાય. તો શોર્ટ અને સિમ્પલમાં શું યાદ રાખવાનું? જેના બાજુ કોણી હોય એ કિંમત નાની હોય, જેના બાજુ બે પાંખિયા હોય એ કિંમત શું હોય? મોટી હોય, એટલું યાદ રાખવાનું.
ને અહીંયા ગ આકારનું બનતું હોય તો ગ્રેટર ધેન કહેવાય, અહીંયા લ આકારનું બનતું હોય તો લેસ ધેન કહેવાય. ગ આકારનું એટલે ગ્રેટર ધેન, લ આકારનું એટલે લેસ ધેન, બરાબર. આમાં જી આવે એટલે ગનો જી, અહીંયા લ આવે એટલે લનો એલ, એટલે અહીંયા ગ્રેટર ધેન, અહીંયા લ આકારનું એટલે લેસ ધેન, બરાબર. આ રીતે વંચાશે. ચાલો હવે જોઈએ અંતરાલ. ચાલો આ રીતનું આપેલું હોય કે એક્સ બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ એટલે કે એક્સની કિંમત એમાં છે. આપણે એમ લખવું હોય કે 1, 2, 3 આ રીતનો ગણ લઈ, 1, 2, 3 ગણ લઈ, એમાં આપણે દર્શાવવું હોય કે 1 કિંમત આ ગણમાં છે. આ ગણને નામ આપી દઉં એ, એ ગણ બરાબર કઈ કિંમત છે, 1, 2, 3 કિંમત ગણમાં આપેલી છે. અને મારે એવું લખવું હોય કે આ 1 કિંમત લઈ એ ગણ એમાં છે એવું લખવું હોય તો શું લખાય, 1 બિલોંગ્સ ટુ એ, આ રીતે લખાય. એટલે કે 1 કિંમત લઈ એ એમાં આવેલી છે, બરાબર. અને શું વંચાય, બિલોંગ્સ ટુ વંચાય. શું વંચાય, વંચાય બિલોંગ્સ ટુ. એટલે કે 1 બિલોંગ્સ ટુ એ, એનો મતલબ કે 1 કિંમત એ એમાં આવેલી છે. એ જ રીતે શું લખી ગઈ, 2 બિલોંગ્સ ટુ એ, એટલે કે 2 કિંમત રહી એમાં આવેલી છે. અને 3 બિલોંગ્સ ટુ એ, એટલે કે 3 કિંમત પણ એમાં આવેલી છે, બરાબર. હવે આપણે 4 માટે લખીએ તો 4 કિંમત નથી તો શું લખવું પડે, 4 ઇઝ નોટ બિલોંગ્સ ટુ એ, એટલે કે 4 કિંમત રહી એમાં આવેલી નથી. તો બિલોંગ્સ ટુનો મતલબ આ થાય કે જે કિંમત એમાં આવેલી છે એને દર્શાવવા માટેની આ નિશાની છે. અને ન હોય એ કિંમત ગણમાં તો નોટ બિલોંગ્સ ટુ લખવું પડે. નોટ બિલોંગ્સ ટુ એટલે બિલોંગ્સ ટુ હોય એના ઉપર એક એક લાઈન કરવાની, એટલે નોટ બિલોંગ્સ ટુ થઈ જશે, બરાબર છે. ચાલો તો આ થઈ બિલોંગ્સ ટુ વિશેની વાત. તો આપણે એવું લખવું છે કે એક્સ બિલોંગ્સ ટુ સૌદું અંતરાલ એ બી, એક્સ બિલોંગ્સ ટુ સૌદું અંતરાલ એ બી લખવું. એ અને બી બંને આગળ સૌદું અંતરાલ છે. તો આનો મતલબ શું થશે કે એક્સની કિંમત એ અને બી વચ્ચે આવેલી છે, એ અને બી વચ્ચે આવેલી છે. અથવા એ પણ હોઈ શકે અને બી પણ હોઈ શકે, કેમ કે સૌદું અંતરાલ છે. તો આનો શું મતલબ થશે, એક્સ બિલોંગ્સ ટુ એ બી એટલે એક્સની કિંમત એ અને બી વચ્ચે આવેલી છે, અને સૌદું અંતરાલ છે તો એ પણ હોઈ શકે અને બી પણ હોઈ શકે. સંખ્યા રેખામાં દર્શાવી તો શું થાય, ચલો અહીંયા સૌદું અંતરાલ છે એ અને બી આગળ, તો અહીંયા શું કરશું, ઘાટું બિંદુ કરશું, એટલે ઘાટું વર્તુળ કરશું. એટલે એનો મતલબ શું થાય, એને અને એ અને બીનો પણ સમાવેશ થાય છે, કેમ કે સૌદું અંતરાલ છે એટલે ક્લોઝ ઇન્ટરવલ છે, બરાબર. સૌદું અંતરાલ કાં એક્સની કિંમત એ અને બી હોઈ શકે અથવા એના વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે. આનો મતલબ આવો થશે, એક્સની કિંમત એ અને બી હોઈ શકે અથવા એ અને બી વચ્ચેની કોઈ પણ કિંમત હોઈ શકે, બરાબર. ચાલો તો આ રીતે તો આપણને દર્શાવતા આવડી ગયું અંતરાલમાં, કે ખબર પડે કે એક્સની કિંમત એ અને બી વચ્ચે હશે, બરાબર. કાં એ હોઈ શકે કાં બી એ હોઈ શકે, કેમ કે સૌદું અંતરાલ છે એટલે. હવે આપણે કઈ રીતે લખવું છે કે ગ્રેટર ધેન અને લેસ ધેનમાં કઈ રીતે લખાય, બીજી રીતે પણ આને લખાય છે. તો કઈ રીતે લખાય ગ્રેટર ધેન અને લેસ ધેનમાં, તો આનો બીજો મતલબ થશે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. આ રીતે પણ લખી શકાય, આ રીતે પણ લખી શકાય, બરાબર. એક્સની કિંમત એ અને બીની વચ્ચે છે એને આ રીતે પણ બીજું લખી શકાય કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. તો આનો મતલબ એ શું થશે
કે એક્સની કિંમત એ અને બીની વચ્ચે છે અથવા બરાબર છે, એટલે એ પણ હોઈ શકે અથવા બી પણ હોઈ શકે. તો આ વસ્તુને બીજી આ રીતે પણ લખી શકાય કે એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી. બરાબર, અહીંયા જોશું તો તમને ખબર પડશે. ચલો, અહીંયા એક્સ પાસે બે પાંખિયા છે અને એ પાસે કોણી છે, તો આનો મતલબ શું થાય કે એક્સની કિંમત એ એ કરતાં મોટી અથવા જેટલી છે. એક્સની કિંમત એ જેટલી અથવા મોટી છે. ચલો, તો એક્સની કિંમત એ જેટલી અથવા મોટી એટલે કઈ સાઈડ આવશે? આ સાઈડની કિંમતો આવશે. આનો ખાલી આટલાનો મતલબ શું થશે કે એક્સની કિંમત એ કરતાં મોટી અથવા જેટલી છે. કેમ કે એક્સ પાસે જુઓ બે પાંખિયા છે, તો બે પાંખિયા હોય મોટી હોય અને જેની બાજુ કોણી હોય નાની હોય, તો બે પાંખિયા એક્સ આગળ છે તો શું લખાય કે એક્સની કિંમત એ કરતાં વધારે અથવા જેટલી છે. તો આ સાઈડની થશે એ જેટલી અથવા વધારે. અને આનો મતલબ શું થશે એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી, તો આમાં બે પાંખિયા કોના બાજુ છે? બી બાજુ છે. અને કોણી કિના બાજુ છે? એક્સ બાજુ. તો આનો મતલબ શું વંચાશે કે એક્સની કિંમત બી કરતાં ઓછી, એક્સની કિંમત બી કરતાં ઓછી છે અથવા જેટલી છે. આનો મતલબ શું થશે કે એક્સની કિંમત રહી, કોણી છે એટલે નાની કહેવાય, તો એક્સની કિંમત રહી એ બી કરતાં ઓછી અથવા જેટલી છે. એટલે કે એક્સની કિંમત રહી બી જેટલી છે અથવા બી કરતાં કેવી છે? નાની છે. બરાબર, તો ખરેખર એક્સની કિંમત શું કહેવાય કે એ કરતાં મોટી અને એ જેટલી અથવા બી જેટલી અથવા બી કરતાં નાની, એટલે શું થાય એ અને બીની વચ્ચે જ છે એવું કહેવાય, એ અને બીની વચ્ચે જ આવેલી છે એમ કહેવાય. એક્સની કિંમત એ કરતાં મોટી છે અથવા એ જેટલી છે અને એક્સની કિંમત બી કરતાં ઓછી છે અથવા બી જેટલી જ છે. તો એનો મતલબ શું થાય કે એક્સની કિંમત એ અને બી વચ્ચેની છે અથવા એ અને બી છે. આવું વંચાય? બરાબર, એક્સની કિંમત એ જેટલી છે અથવા બી જેટલી છે કા એ અને બી વચ્ચે છે. તો આ એક્સ બિલોંગ્સ ટુ એ બી અંતરાલને બીજું આ રીતે પણ લખી શકાય. બરાબર, એક ઉદાહરણ લઈને સમજી. ચલો, આવું લખેલું છે એક્સ બિલોંગ્સ ટુ 1 to 5. એક્સ બિલોંગ્સ ટુ 1 to 5. તો આનો મતલબ શું થશે? બીજી રીતે લખવું હોય તો આમે લખીએ ગાય 1 less than or equal to x less than or equal to 5. 1 less than or equal to x less than or equal to 5. તો આનો મતલબ શું થાય? એક્સની કિંમત એક અને એક કરતાં મોટી છે અને એક્સની કિંમત 5 અને 5 કરતાં નાની છે. એટલે એનો મતલબ કે એક્સની કિંમત રહી એ 1 અને 5 વચ્ચેની કોઈ હોઈ શકે, અથવા અહીંયા સૌદું તંત્રાલ છે એટલે ઇક્વલ ટુ કરવાનું. જ્યારે પણ સૌદું તંત્રાલ હોય, અહીંયા પણ સૌદું તંત્રાલ છે તો ઇક્વલ ટુ કર્યું. બરાબર, તો સૌદું તંત્રાલ આવે તો ઇક્વલ ટુ કરવાનું, કેમ કે એ પણ કિંમત હોઈ શકે. તો અહીંયા એક્સની કિંમત રહી 1 કરતાં મોટી હોઈ શકે કાં 5 કરતાં નાની હોઈ શકે કાં 1 અને 5 પણ હોઈ શકે. તો આ એક્સ બિલોંગ્સ ટુ સૌદું તંત્રાલમાં 1 અને 5ને આ રીતે પણ લખી શકાય કે 1 less than છે લ આકારનું, તો 1 less than or equal to x less than or equal to 5. એટલે કે 1 અને 5ની વચ્ચે હોઈ શકે કાં 1 પણ હોઈ શકે કાં 5 પણ હોઈ શકે. તો એક્સ બિલોંગ્સ ટુ 1 5ને આ રીતે લખાય 1 less than or equal to x less than or equal to 5. ચલો, કમ્પ્લીટ. હવે બીજો અંતરાલ જોઈએ. એક્સ બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ એ બી લખી. શું લખી? વિવૃત અંતરાલ એ બી. તો આનો મતલબ શું થાય કે એક્સની કિંમત એ અને બીની વચ્ચે આવેલી છે પણ એ અને બી હોઈ શકે નહીં. એક્સની કિંમત એ અને બી વચ્ચે આવેલી હોય પણ એ અને બી હોઈ શકે નહીં. હવે આને બીજી રીતે લખવું હોય
तो शू लखाय के ए लेस देन एक्स लेस देन बी, ए लेस देन एक्स लेस देन बी। आनो मतलब शू थाय के एक्स की किंमत ए करता मोटी छे पण ए नथी, जो अहीं इक्वल टू नथी। अहीं इक्वल टू केम न कर्या, केम के अहीं केवो छे विद्युत अंतराल छे एने लेवानो नथी। अहीं बी अगर पण इक्वल टू कर्या नथी, केम इक्वल टू नथी कर्या, केम के आमां पण बी लेवानो नथी, विद्युत अंतराल छे एटले। तो अहीं एक्स की किंमत रही ए करता मोटी थशे अने बी करता केवी थशे नानी, પણ એ અને બી લેવાના નથી કેમ કે વિદ્યુત અંતરાલ છે। તો આ જે લખ્યું છે એનો મતલબ શું થશે, કા એક્સની કિંમત એ કરતાં મોટી છે, કા એક્સની કિંમત બી કરતાં નાની છે। તો એક્સની કિંમત ખરેખર શું થશે, એ અને બી વચ્ચેની થશે, એ અને બી વચ્ચેની થશે, બરાબર। તો આની ઘોડે જ એક્સની કિંમત એ અને બી વચ્ચેની થશે, પણ અહીંયા કેવો અંતરાલ છે, વિદ્યુત અંતરાલ છે, તો ઇક્વલ ટુ લેવાના નહીં। અને સૌદૂત અંતરાલ હોય તો ઇક્વલ ટુ લેવાના, સૌદૂત અંતરાલમાં ઇક્વલ ટુ આવશે, વિદ્યુત અંતરાલમાં ઇક્વલ ટુ આવશે નહીં। ચાલો કમ્પ્લીટ આનું ઉદાહરણ લઈને સમજીએ। તો આવું આપેલું હોય એક્સ બિલોંગ્સ ટુ 1 5, તો આનો મતલબ બીજી રીતે લખવું હોય તો શું લખાય કે 1 <x> 5, 1 <x> 5, એટલે કે એક્સની કિંમત એક કરતાં મોટી અને 5 કરતાં નાની છે, એટલે કે 1 અને 5 વચ્ચે છે, અને 1 અને 5 લેવાના નથી, એટલે આપણે ખાલી લેસ ધેન જ લખ્યું, ઇક્વલ ટુ કર્યું નથી। જો અહીં ઇક્વલ ટુ નથી કર્યું, કેમ કે અહીંયા વિદ્યુત અંતરાલ છે, વિદ્યુત અંતરાલ હોય તો અંતિમ કિંમતો આવશે નહીં, તો અંતિમ કિંમતો લેવાની નથી, એટલે અહીંયા ઇક્વલ ટુ કર્યા નથી। તો અહીંયા 1 પણ સમાવેશ નહીં થાય, 5 પણ સમાવેશ થશે નહીં, ખાલી 1 અને 5 વચ્ચેની કિંમતો આવશે, બરાબર છે। ચાલો એના પછી જોઈએ, એક્સ બિલોંગ્સ ટુ સૌદૂત અંતરાલમાં એ અને વિદ્યુત અંતરાલમાં બી, એક્સ બિલોંગ્સ ટુ સૌદૂત અંતરાલમાં એ અને વિદ્યુત અંતરાલમાં બી। તો ચાલો આનો મતલબ શું થશે, સંખ્યા રેખા ઉપર જોઈએ તો અહીંયા એ અને અહીંયા બી, એનો સમાવેશ થાય છે, બીનો થતો નથી, તો અહીંયા પોલો રાઉન્ડ કરશું અને અહીંયા ઘાટું બિંદુ કરશું, બરાબર છે। એનો સમાવેશ થાય છે, બીનો નથી થતો। તો આ એક્સ બિલોંગ્સ ટુ એ બીનો મતલબ શું થશે કે એક્સની કિંમત એ અને બીની વચ્ચે તો છે જ, એ તો નક્કી થઈ ગયું, એની કિંમત એ અને બીની વચ્ચે તો છે જ, બરાબર। પણ અહીંયા એ આગળ સૌદૂત અંતરાલ છે તો એ પણ હોઈ શકે, એ પણ હોઈ શકે, પણ બી હશે નહીં। એક્સની કિંમત એ અને બી વચ્ચેની કિંમતો હશે, અથવા એ હશે બી નહીં હોય, કેમ કે બી આગળ વિદ્યુત અંતરાલ છે, આમાં બીનો સમાવેશ કરતા નથી, એનો સમાવેશ કરી છે। તો એક્સની કિંમત કાં એ અને બી વચ્ચેની હશે, કાં ખાલી શું હશે, એ હશે, બરાબર। અને બીજી રીતે લખવું હોય તો શું થશે, એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી, આ રીતે લખાય। જ્યાં સૌદૂત અંતરાલ હોય અહીંયા ઇક્વલ ટુ કરવાનું, જ્યાં સૌદૂત અંતરાલ હોય અહીંયા ઇક્વલ ટુ કરવાનું, અને વિદ્યુત અંતરાલ હોય અહીંયા ઇક્વલ ટુ કરવાનું નહીં, આ યાદ રાખવાનું। સૌદૂત અંતરાલ હોય અહીંયા ઇક્વલ ટુ કરવાનું, વિદ્યુત અંતરાલ હોય અહીંયા ઇક્વલ ટુ કરવાનું નહીં। તો આનો મતલબ શું થાય, એક્સની કિંમત એ કરતાં મોટી અથવા એ જેટલી, એક્સની કિંમત એ કરતાં મોટી અથવા એ જેટલી છે, અને બી કરતાં કેવી હોય, નાની હોય, કેમ કે બી મોટી કિંમત છે એક્સ કરતાં, તો બી કરતાં એક્સની કિંમત નાની હોય, અથવા એક્સની કિંમત એ કરતાં કેવી હોય, મોટી હોય, તો શું થશે, એ અને બી વચ્ચેની હોય અથવા એ પણ હોઈ શકે, આવું થશે, બરાબર। તો આને બીજી રીતે આ રીતે લખાય, આને બીજી રીતે આ રીતે લખાશે, જો આપણે લેસ ધેન ઓર ગ્રેટર ધેનમાં લખવું હોય અંતરાલને, તો આ રીતે લખી શકાય। એટલે હું ખાસ તમને આજે એ જ સમજાવું છું કે આ જે અંતરાલ છે એને લેસ ધેન અને ગ્રેટર ધેનમાં
कई रीते लखाय बराबर है। चलो एना पछी जोईए x बिलोंग्स टू ए बी, ए विवृत अंतराल छे, बी सवृत अंतराल छे, ए विवृत अंतराल छे, बी सवृत अंतराल छे। मतलब शू थशे संख्या रेखा में जोई तो अहीं ए अहीं बी, अहीं ए नो समावेश थशे नहीं, अहीं बी नो समावेश थशे। एटले के एक्स की किंमत ए अने बी नी वच्चे नी होई सके अथवा बी पण होई सके बराबर। अने लेस देन अने लेस देन मां ग्रेटर देन मां लखवी होय शू लखाय के एक्स की किंमत ए करता मोटी अथवा बी करता केवी हशे, नानी हशे, का बी जेटली हशे। ज्यां सवૃત અંતરાલ છે અહીંયા ઇક્વલ ટુ કર્યું ને જ્યાં વિવૃત અંતરાલ છે અહીંયા ઇક્વલ ટુ કર્યું નથી, તો આનો મતલબ શું થાય? એક્સની કિંમત એ અને બી વચ્ચેની હોઈ શકે કાં બી પણ હોઈ શકે। ચાલો કમ્પ્લીટ આટલી વસ્તુ। ચાલો આના ઉદાહરણ લેવા હોય તો આપણે લઈ લઈએ કે એક્સ બિલોંગ્સ ટુ ટુ ફોર, તો આનો મતલબ ટુ સૌદૂત અંતરાલમાં લઈ, ફોર વિવૃત અંતરાલમાં લઈ, બે સૌદૂત અને ચાર વિવૃત, તો આને બીજું શું લખાય કે ટુ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ દેન ચાર, કે એક્સની કિંમત બે કરતાં મોટી હોય કાં ચાર કરતાં નાની હોય, એટલે બે અને ચારની વચ્ચે હોય કાં બે પણ હોઈ શકે, કેમ કે બે આગળ શું છે સૌદૂત અંતરાલ છે। એ જ રીતે એક્સ બિલોંગ્સ ટુ ટુ ફોર આ રીતે લખી, બે ને વિવૃત અંતરાલ, ચાર ને સૌદૂત અંતરાલ, તો આનો લખવું હોય તો શું લખાય? ટુ લેસ દેન એક્સ લેસ દેન ઇક્વલ ટુ ચાર, ટુ લેસ દેન એક્સ લેસ દેન ઇક્વલ ટુ ચાર, એટલે એક્સની કિંમત બે અને ચારની વચ્ચે હશે અથવા ઇક્વલ ટુ ચાર પણ હોઈ શકે, એક્સની કિંમત બે અને ચારની વચ્ચે હશે અથવા ચાર પણ હોઈ શકે બરાબર, આ રીતે લખાય। ચાલો હવે જોઈએ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, x ગ્રેટર ધેન એ અને x લેસ ધેન એ। ચાલો x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ, x લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ, x ગ્રેટર ધેન એ અને x લેસ ધેન એ। ચાલો સંખ્યા રેખામાં દર્શાવીએ તો અહીંયા શું થશે? એક્સની કિંમત એ જેટલી અથવા એ કરતાં મોટી છે। ચાલો અહીંયા એ લઈ તો એક્સની કિંમત એ જેટલી છે અથવા એ કરતાં મોટી છે, તો અહીંયા ક્યાં સુધી જશે? અહીંયા ખરેખર ક્યાં સુધી જશે? એક્સની કિંમત એ કરતાં મોટી છે તો ક્યાં સુધી જાય? જમણી સાઈડ ઇન્ફિનિટિવ સુધી જાય બરાબર। ચાલો તો એની એક્સની કિંમત એ જેટલી હોય અથવા એ કરતાં મોટી હોય તો ક્યાં સુધી હોય? ઇન્ફિનિટિવ સુધી કોઈ પણ હોય શકે બરાબર। ચાલો અહીંયા એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એનો મતલબ કે એક્સની કિંમત રહી એ જેટલી હોય ઇક્વલ ટુ છે, તો એ જેટલી હોય અથવા એ કરતાં કેવી હોય? નાની હોય, કેવી હોય? એક્સની કિંમત એ જેટલી હોય અથવા એ કરતાં કેવી હોય? નાની હોય, તો અહીંયા ક્યાં સુધી જશે? ડાબી સાઈડ એ કરતાં નાની, એટલે ડાબી સાઈડ માઇનસ ઇન્ફિનિટિવ સુધી જશે, માઇનસ ઇન્ફિનિટિવ સુધી જશે, કેમ કે એ કરતાં નાની તો જ્યાં પણ સંખ્યા રેખા ઉપર એ લીધો હશે એ કરતાં નાની કિંમતો ક્યાં હોય? ડાબી સાઈડ હોય, અને મોટી કિંમતો ક્યાં હોય? જમણી સાઈડ હોય બરાબર છે, આ રીતે હોય। ચાલો અને આને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો તો એક્સની કિંમત એ કરતાં મોટી છે, અહીં આપણે એ કિંમત લઈ તો એનો સમાવેશ કરવાનો નથી કેમ કે ઇક્વલ ટુ નથી બરાબર, તો એક્સની કિંમત એ કરતાં મોટી છે તો કઈ કિંમતો આવશે? એ કરતાં મોટી પ્લસ ઇન્ફિનિટિવ સુધી,
પ્લસ ઇન્ફિનિટિવ સુધી, પણ એનો સમાવેશ થશે નહીં, એ કરતાં મોટી કોઈ પણ કિંમત હોઈ શકે. એ જ રીતે એક્સ લેસ ધેન એનો મતલબ તો એનો સમાવેશ થતો નથી, અને એ કરતાં કેવી બધી આવશે, નાની કિંમત આવશે. લેસ ધેન એટલે નાની, ગ્રેટર ધેન એટલે મોટી થશે. તો એની કિંમત, સોરી, એક્સની કિંમત એ કરતાં કેવી થશે, નાની થશે. તો ક્યાં સુધી? માઇનસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. એ કરતાં નાની એટલે માઇનસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે, બરાબર? ચાલો હવે આને અંતરાલમાં લખવું હોય, અંતરાલમાં લખવું હોય, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ છે તો આને લખવું હોય અંતરાલમાં તો શું લખાય? અહીંયા ઇક્વલ ટુ છે એટલે એ, અને આ સાઈડ ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. તો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એને શું લખાય અંતરાલમાં? એથી ઇન્ફિનિટિવ સુધી, બરાબર? આનો મતલબ શું થાય કે એક્સની કિંમત એ કરતાં મોટી અથવા એ જેટલી છે. ક્યાં સુધીમાં? ઇન્ફિનિટિવ સુધીમાં. એ જ રીતે આના માટે લખવું હોય તો એક્સની કિંમત એ કરતાં નાની, એ કરતાં નાની અથવા એ જેટલી, અને એ જેટલી અથવા એ કરતાં નાની ક્યાં સુધી? માઇનસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. એ જેટલી અથવા એ કરતાં નાની ક્યાં સુધી હોઈ શકે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી. પછી આનો મતલબ કે એક્સ ગ્રેટર ધેન એને અંતરાલમાં લખવું હોય તો એક્સ બિલોંગ્સ ટુ શું લખવું પડે? એક્સની કિંમત એ કરતાં મોટી છે અને ક્યાં સુધી હોઈ શકે? ઇન્ફિનિટી સુધી. પણ એનો સમાવેશ લેતા નથી, તો અહીંયા કેવો કરવો પડે? વિરુદ્ધ અંતરાલ કરવો પડે. જો સમાવેશ કરતા હોય તો સૌરૂત અંતરાલ લખવો પડે, અને સમાવેશ ન કરતા હોય તો અહીંયા વિરુદ્ધ અંતરાલ લખવો પડે. તો એક્સની કિંમત એ કરતાં મોટી અને ક્યાં સુધી? પ્લસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. ને અહીંયા લખવું હોય તો એક્સ બિલોંગ્સ ટુ એ કરતાં નાની અને ક્યાં સુધી હોઈ શકે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. તો આ બેમાં વિરુદ્ધ અંતરાલ આવશે. જ્યારે ઇન્ફિનિટિવ લખતા હોય તો અહીંયા તો ફરજિયાત વિરુદ્ધ અંતરાલ જ આવે, એ આપણે ગયા વિડીયો લેક્ચરમાં પણ જોયું હતું. ઇન્ફિનિટિવ કોઈ ચોક્કસ કિંમત તમે લઈ શકો નહીં, કોક કે 5 લેવી છે, કોક કે એમ કે 10 લેવી છે, તો કોઈ છેલ્લી કિંમત નક્કી હોય નહીં. તો આ રીતે અંતરાલમાં લઈ શકાય, બરાબર? ચાલો આના ઉદાહરણ પણ આપણે લઈ લઈએ, આના ઉદાહરણ પણ આપણે જોઈ લઈએ. હવે આવું લખેલું છે, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2, એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2. તો આનો મતલબ શું થાય અંતરાલમાં લખવું હોય તો? અંતરાલ સ્વરૂપે શું થાય લખવું હોય તો? કે એક્સ બિલોંગ્સ ટુ 2 થી ઇન્ફિનિટિવ સુધી થશે. એક્સની કિંમત 2 અને 2 કરતાં મોટી થશે અને ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. આ રીતે લખાય. પછી એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 લખવું હોય તો? તો એક્સની કિંમત 2 કરતાં નાની અને 2 જેટલી હોઈ શકે, તો શું લખાય આને? એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ઇન્ફિનિટિવથી 2, એટલે 2 કરતાં નાની અને ક્યાં સુધી હોઈ શકે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે, બરાબર? 2 જેટલી અથવા 2 કરતાં નાની ક્યાં સુધી હોઈ શકે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી. સંખ્યા રેખામાં જોવું હોય તો અહીંયા આપણે 2 લઈ છે, અહીંયા પણ આના માટે પણ અહીંયા 2 જ લીધા છે. તો અહીંયા 2 અને 2 કરતાં મોટી, તો 2 અને 2 કરતાં મોટી ક્યાં સુધી? પ્લસ ઇન્ફિનિટિવ સુધી. એટલે 2 પછી 3, 2 હોઈ શકે 3, 4, 5, 6, 7, કોઈ પણ હોઈ શકે. ને અહીંયા 2 અને 2 કરતાં નાની તો ક્યાં સુધી? માઇનસ ઇન્ફિનિટિવ સુધી. તો 2 હોઈ શકે કે 1 હોઈ શકે, 0, માઇનસ 1, માઇનસ 2 ક્યાં સુધી હોઈ શકે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી. ચાલો કમ્પ્લીટ.
હવે અહીંયા ખાલી એક્સ ગ્રેટર ધેન બે લઈ અને એક્સ લેસ ધેન બે લઈ, તો આના માટે અંતરાલ શું લખાય? એક્સ બિલોંગ્સ ટુ, અહીંયા ખાલી ગ્રેટર ધેન છે તો વિરુદ્ધ અંતરાલ બે, અને કા બે કરતાં મોટું છે તો ક્યાં સુધી? ઇન્ફિનિટિવ સુધી. બરાબર છે. ચાલો આને અંતરાલમાં લખી તો એક્સની કિંમત બે કરતાં નાની છે અને બે કરતાં નાની એટલે બે કરતાં નાની ક્યાં સુધી જશે? માઇનસ ઇન્ફિનિટિવ સુધી જશે. તો અહીંયા માઇનસ ઇન્ફિનિટિવ, અહીંયા બે. હંમેશા અંતરાલમાં નાની કિંમત પહેલાં હોય પછી મોટી જ કિંમત હોય, એટલે બે કરતાં જે નાની કિંમત હશે એ પહેલાં આવશે અને બે કેવી થશે? મોટી કિંમત. એટલે અંતરાલમાં હંમેશા યાદ રાખવાનું, નાની કિંમત પહેલાં હોય મોટી કિંમત પછી હોય. બરાબર. નાની કિંમત પહેલાં હોય મોટી કિંમત પછી હોય. ચાલો આને સંખ્યા રેખા ઉપર જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. એક્સ ગ્રેટર ધેન ટુ છે તો અહીંયા બે છે એટલે બે કરતાં કેવી થશે? મોટી. ક્યાં સુધી? પ્લસ ઇન્ફિનિટિવ સુધી. અને અહીંયા બે છે તો બેનો સમાવેશ તો એકમાં નથી કરવાનો કેમ કે ઇક્વલ ટુ નથી. ચાલો બે છે અને ક્યાં સુધી? માઇનસ ઇન્ફિનિટિવ સુધી. બે કરતાં નાની અને ક્યાં સુધી? માઇનસ ઇન્ફિનિટિવ સુધી, કેમ કે તમને ચોક્કસ આપેલો નથી અંતરાલ. આ એકમાં ચોક્કસ અંતરાલ આપેલો નથી, ખાલી એમ જ કીધું છે બે અને બે કરતાં મોટી, બે અને બે કરતાં નાની. તો આ બધી હશે બે અને બે કરતાં મોટી એટલે અહીંયા ત્રણ ચાર પાંચ આ બધી હોઈ શકે. અહીંયા બે અને બે કરતાં મોટી એટલે ત્રણ ચાર પાંચ આ બધી હોઈ શકે, પણ બેનો સમાવેશ થશે નહીં. અહીંયા બે કરતાં નાની એટલે વન ઝીરો માઇનસ વન આ રીતની માઇનસ ઇન્ફિનિટિવ સુધી હોઈ શકે. તો આ રીતે ક્યારેક ગ્રેટર ધેન અને લેસ ધેન આપ્યું હોય તો તમે અંતરાલમાં આ રીતે લખી શકો. બરાબર છે. તો આ માહિતી તમારે ખાસ ઉપયોગી બનવાની છે. આ નાની નાની વસ્તુ તમારે પહેલાં ખાસ શીખવાની છે 11મા ધોરણમાં, જેથી તમારા બધાય કોન્સેપ્ટ રહ્યા એ કેવા થઈ જશે? ક્લિયર થઈ જશે. બરાબર છે. ચાલો.